નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિંદ. અત્યાર સુધીના આપણા બીએસસી એફવાયના સ્ટડીમાં આપણે ટોટલ બે જે મિત્રો ચેપ્ટર છે એ ઓફલાઈન અને બે ઓનલાઈન કવરઅપ કર્યા છે. હવે જે આપણો સ્ટડી બાકી છે એ લાસ્ટ ચેપ્ટર આપણું ચેપ્ટર નંબર ફર્સ્ટ ફિયર એન્ડ સિલિન્ડર, એમાંથી આપણો જે આજના વિડીયો લેક્ચરનો અભ્યાસ છે એ ફિયર વિશેનો રહેશે. ફિયર એટલે શું અને ફિયરના જુદા જુદા અલગ અલગ ફોર્મમાં ઇક્વેશન કઈ રીતે લખાય અને એના પરથી સ્ફિયરનું સેન્ટર અને રેડિયસ કેવી રીતે મેળવી શકાય એના વિશેનો આપણો અભ્યાસ રહેશે. સ્ફિયર તો સૌ પ્રથમ તો મિત્રો સ્ફિયર જે છે એની ડેફિનેશન સેમ મિત્રો વર્તુળ સર્કલ જેવી જ છે કે સ્ફિયર ઇઝ ધ લોકસ ઓફ પોઈન્ટ વિચ રિમેન એટ અ કોન્સ્ટન્ટ ડિસ્ટન્સ ફ્રોમ અ ફિક્સ પોઈન્ટ. તો સ્ફિયરની ડેફિનેશન છે, અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ. તો સ્ફિયર જ્યાં તમે મિત્રો ગોળો ભણી ગયા છો શુદ્ધ ગુજરાતીમાં આપણે ધોરણ બહુ નાના સ્ટાન્ડર્ડ માં તમે તો એ સ્ફિયર ઇઝ એ લોકસ ઓફ પોઈન્ટ વિચ રિમેન ફિક્સ ડિસ્ટન્સ from a fixed point. એટલે કે કોઈ ચોક્કસ બિંદુથી ચોક્કસ અંતરે આવેલા બિંદુઓના ગણને સ્ફિયર કહેવામાં આવે છે. ત્યાર પછી મિત્રો સ્ફિયરની જે અલગ અલગ ફોર્મ્યુલા છે અલગ અલગ ઇક્વેશન એની આપણે ચર્ચા કરશું. પહેલી વાત છે કે સ્ફિયર કે જેનું સેન્ટર એબીસી હોય અને એની રેડિયસ આર હોય એવા સ્ફિયર મિત્રો આ ઇક્વેશન બહુ જ અગત્યના છે, કારણ કે ટોટલી સ્ફિયરનો જે શરૂઆતનો આપણો અભ્યાસ સ્ટડી છે એ આ ફોર્મ્યુલા ઉપર ડિપેન્ડન્ટ છે. તો સ્ફિયર જે છે એના માટે ઇક્વેશન જે છે તો સ્ફિયર ઇક્વેશન પેલું જે ઇક્વેશન છે જેના માટે તમને સેન્ટર આપેલું હોય, અહીંયા સેન્ટર આપણને આપેલું છે એ છે ઇક્વેશન કાર્ટેશિયન ઇક્વેશન કહી શકાય આમ જોવો તો, કે જેનું સેન્ટર જે છે એ એબીસી છે એન્ડ રેડિયસ સ્મોલ આર, ધેન કાર્ટેશિયન ઇક્વેશન ઓફ સ્ફિયર આપેલું ઇક્વેશન મિત્રો કાર્ટેશિયન ઇક્વેશન કે જેનું સેન્ટર આપણને આપેલું હોય એબીસી એન્ડ રેડિયસ આર ઇઝ ગિવન, ધેન ઇક્વેશન ઓફ સ્ફિયર એક્સ માઇનસ એ હોલ સ્ક્વેર. એ તમે સમજી શકો એક્સ વાય ઝેડ એ અહીંયા કાર્ટેશિયન ફોર્મના કોઓર્ડિનેટ છે, એટલે કે ત્રણ એક્સ જે આપણે કહી છીએ એક્સ વાય ઝેડ એના કોઓર્ડિનેટ. તો અહીં એક્સ માઇનસ એનો સ્ક્વેર પ્લસ વાય માઇનસ બી હોલ સ્ક્વેર પ્લસ ઝેડ માઇનસ સી હોલ સ્ક્વેર ઇક્વલ ટુ બરાબર આર સ્ક્વેર. આ જે ઇક્વેશન છે એ સ્ફિયર માટે કાર્ટેશિયન ઇક્વેશન બનશે. ત્યાર પછી સેકન્ડ ઇક્વેશન કે જેને જનરલ ઇક્વેશન ઓફ સ્ફિયર કહેવામાં આવે છે, અને જનરલ ઇક્વેશન જે છે મિત્રો એ કાર્ટેશિયન ઇક્વેશન જે છે આ કાર્ટેશિયન ઇક્વેશન એનું નોમિનલ ફોર્મ છે, એટલે કે એનું સાદરૂપ આપવાથી જે આપણને સ્વરૂપ મળે એને આપણે જનરલ ઇક્વેશન કહીએ છીએ. તો આ વાત થઈ કાર્ટેશિયન ઇક્વેશનની. ત્યારબાદ જનરલ ઇક્વેશન ઓફ સ્ફિયર તો વિદ્યાર્થી મિત્રો જનરલ ઇક્વેશન ઓફ સ્ફિયર જે છે એ કેવા સ્વરૂપનો હોય? જનરલ ઇક્વેશન ઓફ સ્ફિયર છે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર, જેમ તમે મિત્રો વર્તુળમાં એનું જનરલ ઇક્વેશન ભણ્યા એવી રીતે સ્ફિયરનું સેમ ટુ સેમ પરંતુ થ્રી કોઓર્ડિનેટ એક્સિસ માટે સ્ફિયર લાગુ પાડી શકાય. એટલે કે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર પ્લસ ટુ યુ એક્સ, ત્યાં આપણે મિત્રો જી અને એફ એવું સર્કલમાં નામ આપતા હતા યાદ હોય તો. તો અહીંયા યુ આપણે આપીએ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર પ્લસ ટુ યુ એક્સ પ્લસ ટુ વી વાય પ્લસ યુ વી ને ડબલ્યુ, અહીંયા ત્રણ નામ આવશે ટુ વી વાય પ્લસ ટુ ડબલ્યુ ઝેડ અને પ્લસ ડી વેર ડી ઇઝ કોન્સ્ટન્ટ ઇઝ ઇક્વલ ટુ જી. તો આ જે ટોટલ છે ઇક્વેશન એ મિત્રો જનરલ ઇક્વેશન થયું સ્ફિયરનું જનરલ ઇક્વેશન.
અને જનરલ ઇક્વેશન જે છે ખાસ જોજો મિત્રો અહીંયા 2ux હોય અહીંયા 2by અને અહીંયા 2w છે જ્યાં uvy and d u v w and d ઈ ચારેતા જે છે મિત્રો એ કોન્સ્ટન્ટ વેલ્યુ કહેવાય હવે આના પરથી તમે સેન્ટર અને રેડિયસ એનું લખી શકો જેમ તમે સર્કલમાં લખતા હતા એમ તો આ જે સ્ફિયર છે કે જેનું જનરલ ઇક્વેશન છે એના પરથી સ્ફિયરની રેડિયસ જે છે એ કેટલી થાય અને એ સ્ફિયરનું સેન્ટર શું થાય તો આપેલ સ્ફિયર માટે એનું સેન્ટર છે એ માઇનસ આ સ્ફિયરનું સેન્ટર શું લખી શકાય તો કે આ સ્ફિયર માટે સેન્ટર માઇનસ યુ માઇનસ વી એન્ડ માઇનસ ડબલ્યુ થાય ખાસ ધ્યાન આપજો મિત્રો નિશાની કેવી આપણે માઇનસ કરવાની રહેશે એટલે કે જો અહીંયા પ્લસ સાઇન હશે તો માઇનસ થશે માઇનસ હશે એ સાઇન કેવી થઈ જશે પ્લસ થઈ જશે એન્ડ રેડિયસ જે છે એ અંડર રૂટ રેડિયસ આર આપેલ સ્ફિયર માટે રેડિયસ આર જે છે એ કેટલી થશે તો કે અંડર રૂટ ઓફ યુ સ્ક્વેર પ્લસ વી સ્ક્વેર પ્લસ ડબલ્યુ સ્ક્વેર માઇનસ ડી જેટલી યુ સ્ક્વેર પ્લસ વી સ્ક્વેર પ્લસ ડબલ્યુ સ્ક્વેર માઇનસ ડી અને એનું વર્ગમૂળ કાઢવામાં આવે તો આ જનરલ ઇક્વેશન ઓફ સ્ફિયર છે એની તમને સેન્ટર અને રેડિયસ મિત્રો મળી જાય ત્યાર પછી વેક્ટર ફોર્મ જે સ્ફિયરનું આ વાત જે છે પેલા કાર્ટેશિયન ઇક્વેશન થયું ત્યારબાદ જનરલ ઇક્વેશન અને ત્યારબાદ વેક્ટર ઇક્વેશન અથવા તો વેક્ટર ફોર્મ ઓફ સ્ફિયર વેક્ટર ફોર્મ ઓફ સ્ફિયર કેવી રીતે લખી શકાય આ બધા ઇક્વેશન મિત્રો બહુ જ અગત્યના છે અને ફાઇનલ એક્ઝામમાં પણ બે કોઈ પણ ફોર્મ સ્ફિયરના આવી શકશે તો અહીંયા વેક્ટર ફોર્મ છે એને આ રીતે લખવામાં આવે છે આર બાર નો સ્ક્વેર ખાસ કે મિત્રો એ વેક્ટર છે એટલે બાર આપણે નિશાની કરવાની થશે આર બાર નો સ્ક્વેર માઇનસ ટુ આર સી માઇનસ ટુ આર સી પ્લસ સી નો સ્ક્વેર ઇક્વલ ટુ એ સ્ક્વેર વેર એ ઇઝ કોન્સ્ટન્ટ આ જે છે એને આપણે આ જ્યારે વધારે પડતું ઇક્વેશન મિત્રો આપણે ત્યારે સમજાશે જ્યારે આના આધારિત આપણે એક્ઝામ્પલ ગણીએ ત્યારે અત્યારે માત્ર તમારે ત્રણે ત્રણ ફોર્મ જે છે સ્ફિયરના એ યાદ રાખવાના રહેશે આ જે છે એનું કાર્ટેશિયન ઇક્વેશન છે આ જનરલ ઇક્વેશન અને થર્ડ વન આ જે છે એનું વેક્ટર ઇક્વેશન ગણાય તો આ ટોટલી ચર્ચા થઈ સ્ફિયર અને ત્રણે ત્રણ એના ઇક્વેશન અલગ અલગ ફોર્મમાં દરેક વિદ્યાર્થી મિત્રો લખી લેશો ત્યારબાદ આપણે આગળની ચર્ચા કરી ઓકે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો યસ ઇક્વેશન ઓફ સ્ફિયર ની આપણે આગળની ચર્ચા કરી ત્રણ જેના આપણે ફોર્મ જોયા સ્ફિયરના એના આધારિત રહેશે એક્ઝામ્પલ યસ હવે આપણને એવું કહે છે કે ઓબટેન
कार्टेशियन एंड वेक्टर इक्वेशन ऑफ स्फीयर व्हिच सेंटर एंड रेडियस इज गिवन, એટલે કે કોઈ એક આપણને સ્ફીયર છે એનો સેન્ટર અને રેડિયસ આપેલા છે, એના માટે આપણે કાર્ટેશિયન ઇક્વેશન મેળવવાનું, એટલે કે પહેલું, અને વેક્ટર ઇક્વેશન એટલે કે ત્રીજું. તો એનો મતલબ કે હવે આપણો થિયરીનો કન્સેપ્ટ મિત્રો આ એક્ઝામ્પલ દ્વારા ક્લિયર થશે. તો ઓબટેઇન ધ ઇક્વેશન ઓફ કાર્ટેશિયન એન્ડ ઓબટેઇન ધ કાર્ટેશિયન એન્ડ વેક્ટર ઇક્વેશન યસ. सेंटर इज गिवन, सेंटर मित्रों आपने आपेलु छे 3 - 4 8 3 - 4 8, अने रेडियस इज गिवन, रेडियस आर इज इक्वल टू 9. ओके, तो हवे कार्टेशियन इक्वेशन ऑफ स्फीयर छे ए मित्रों आपने डायरेक्ट याद होय तो आ एग्जांपल तमे गणी शको. तो आपणे लखशु कार्टेशियन इक्वेशन ऑफ स्फीयर, કાર્ટેશિયન ઇક્વેશન આપણે શું જોયું, તો કે x માઇનસ એનો સ્ક્વેર પ્લસ y માઇનસ બી નો સ્ક્વેર પ્લસ z માઇનસ સી નો સ્ક્વેર ઇક્વલ ટુ r સ્ક્વેર, વેર abc ઇઝ ધ સેન્ટર ઓફ સ્ફીયર એન્ડ r ઇઝ ધ રેડિયસ ઓફ સ્ફીયર. તો એનો મતલબ કે આપણે સરખામણી કરીએ મિત્રો તો abc ઇ સેન્ટર થશે અને એ આપણા માટે 3 - 4 અને 8 થાય, જ્યારે રેડિયસ છે એ આપણને ઓલરેડી આપેલી છે એ 9 છે, મી ગણી શકાય. આ બધી વેલ્યુ સ્ફિયરના ઇક્વેશનમાં મૂકીએ તો આપણને કાર્ટેશિયન ઇક્વેશન ઓફ સ્ફિયર મળી જાય, અને એ આપણા માટે થશે x માઇનસ 3 નો વર્ગ પ્લસ y માઇનસ છે મિત્રો, તો ખાસ આપણે કીધું એ મુજબ કે અત્યારે જ્યારે સેન્ટર માઇનસ હોય તો અહીંયા આ માઇનસ સાઇનના હિસાબે એ કેવા થઈ જશે, પ્લસ 4, અને થર્ડ વન 8 માઇનસ અને સામે 9 નો વર્ગ આવે. તો આનું જે સાદરૂપ આપવાથી આપણને ઇક્વેશન મળશે એ જનરલ ઇક્વેશન, સોરી કાર્ટેશિયન ઇક્વેશન અથવા જનરલ ઇક્વેશન બંને ગણી શકાય, કારણ કે જો તમે સાદરૂપ આપો તો એ આપણા માટે જનરલ ઇક્વેશન બની જાય. તો અહીંયા x માઇનસ 3 નો વર્ગ પ્લસ y પ્લસ 4 નો વર્ગ અને પ્લસ z માઇનસ 8 નો વર્ગ સામે 9 નો વર્ગ 81. આ જે છે મિત્રો એને તમે કાર્ટેશિયન ઇક્વેશન કહી શકો, કારણ કે એ લોકોએ આપણે જનરલ ઇક્વેશન એવું પૂછ્યું નથી, એટલા માટે તમે આનું સાદરૂપ ન આપો તો ચાલે, બાકી આનું સાદરૂપ આપવાથી પણ તમને જનરલ ઇક્વેશન એનું મળી જાય. સેકન્ડ ક્વેશ્ચન જે છે એ મેળવવાનું છે આપણે વેક્ટર ઇક્વેશન, અને વેક્ટર ઇક્વેશન માટે ફરી પાછું આપણને મિત્રો અહીંયા ઇક્વેશન ખાલી ખબર હોવી જોઈએ. તો અહીં વેક્ટર ઇક્વેશન ઓફ સ્ફીયર ની ચર્ચા કરી. તો વેક્ટર ઇક્વેશન ઓફ સ્ફીયર આપણે હમણાં આ જ વિડિયો લેક્ચરમાં મિત્રો થિયરીકલ પોર્શનમાં જોયા કે અલગ અલગ ફોર્મમાં સ્ફીયરના ઇક્વેશન કેવી રીતે લખી શકાય. તો વેક્ટર ફોર્મમાં આપણે એવું જોયું કે આર નો સ્ક્વેર માઇનસ 2RC પ્લસ સી સ્ક્વેર ઇક્વલ ટુ એ સ્ક્વેર, જ્યાં એ ઇઝ ધ રેડિયસ ઓફ સર્કલ, મિત્રો અહીંયા એ આપે છે. ઓકે, તો અહીંયા આર સ્ક્વેર, આર બાર નો સ્ક્વેર માઇનસ 2R·C² પ્લસ C² નો સ્ક્વેર ઇક્વલ ટુ એ સ્ક્વેર, વેર એ ઇઝ રેડિયસ ઓફ સર્કલ, એ ઇઝ રેડિયસ ઓફ સ્ફીયર, સોરી ખાસ ધ્યાન રાખજો અહીંયા મિત્રો એ છે અને રેડિયસ સીધી છે, એ ઇઝ રેડિયસ. તો એનો મતલબ કે હવે અહીંયા આપણે અલગ અલગ વસ્તુની કિંમત મૂકીએ જે આપણને આપેલું છે, અને C ઇઝ ધ સેન્ટર, વેર C² ઇઝ ધ સેન્ટર. અહીં રેડિયસ અને સેન્ટરના અલગ અલગ ફોર્મ, સી છે એ સેન્ટર બતાવે છે અને એ રેડિયસ છે, આર એ રેડિયસ નથી, આર બાર એ તો વેક્ટર ફોર્મ બતાવે છે. એનો મતલબ આર બાર ની વેલ્યુ ક્યારે તમારે વેક્ટર ઇક્વેશન હોય એમાં મૂકવાની થતી નથી. તો આર બાર ના આર બાર માઇનસ 2R² અને સી એટલે સેન્ટર, સેન્ટર આપણા માટે 3 - 4 અને 8 છે, તો એનો મતલબ 3 - 4 અને 8 મૂકીએ પ્લસ C² નો સ્ક્વેર. તો C² નો સ્ક્વેર એટલે અહીંયા આપણા માટે મિત્રો 3 - 4 અને 8 એનો વર્ગ કરવાનો થાય, એટલે કે એના મૂલ્યનો સ્ક્વેર કરવાનો થશે. તો 3 - 4 8 નો સેન્ટર નો સ્ક્વેર એટલે C² નો સ્ક્વેર કેટલો થાય, તો કે અહીંયા જુઓ 3 - 4 - 8 આવી રીતે સાદરૂપ આપવાથી તમે C² નો સ્ક્વેર મેળવી શકો છો. તો હું અહીંયા ડાયરેક્ટલી 3 નો વર્ગ 9
चार नो वर्ग सोल आठ नो वर्ग चौसठ लखी सको सामे ए स्क्वेर ए स्क्वेर एट्ले त्रिजिया नो वर्ग एट्ले नौ नो वर्ग अहीं के एक सदरूप आप तो आर बार नो स्क्वेर एमनेम रहेशे जेमनो तेम टू आर इंटू सेंटर अहीं कोई प्रकार नो मित्र सदरूप आवत नहीं आनो जे सरवाळो करीए आपणे तो ए कई तो एसी अने नेव्यासी थाय तो प्लस नेव्यासी अने सामे बराबर एक्यासी छे अने आ बाजू लई लियो तो माइनस एक्यासी बराबर जीरो थाय फाइनली आपणो आंसर वेक्टर फॉर्म में शू थाय तो कि आर बार नो वर्ग माइनस टू आर इंटू सेंटर अने प्लस एच इज इक्वल टू जीरो आ आपणा माटे वेक्टर इक्वेशन बनशे तो आम आ वीडियो लेक्चर में मित्रों आपणे कम्प्लीटली स्फीयर एना त्रणेय जनरल फॉर्म कार्टेजियन फॉर्म जनरल फॉर्म अने वेक्टर फॉर्म अने एना आधारित आ एक्जाम्पल जोयो नमस्कार थैंक यू